નમસ્કાર મિત્રો, આપણે યુટ્યુબ ચેનલ એડવોકેટ મિતેશ દવે ઓફિશિયલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, શિવાલયોની આ શ્રેણીમાં આજે આપણે જઈશું સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામે. ચોટીલાથી થાનગઢ જવાના રસ્તા પર 14 કિલોમીટરના અંતરે પાંચાળ દેવભૂમિમાં માંડવ વનમાં આવેલું શ્રી ઝરિયા મહાદેવ. ઝરિયા મહાદેવનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. મહાભારત કાળનું આ શિવાલય, લોકવાયકાઓ એવું કહે છે કે મહાભારત કાળનું આ શિવાલય છે. જંગલોની વચ્ચે ખૂબ જ આંખને ટાઢક વળે તેવી લીલોતરીઓ સાથે આપણે આજે આ ઝરિયા મહાદેવના મંદિરની મુલાકાત કરીશું. મિત્રો, આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ઝરિયા મહાદેવ મંદિરે જવા માટે ચોટીલાથી થાન જવાના રસ્તા ઉપર ડાબી બાજુ 14 કિલોમીટર અંદર શ્રી ઝરિયા મહાદેવનું સ્થાનક આવેલું છે. કંકુ વર્ણી ભૂમકા સર્વો સાલે માળ, નર પટાધાર નીપજે ભોય દેવકો પાંચાળ. અહીં અમારા પાંચાળ દેશમાં ઘણા બધા ગામોના સંસ્કૃત ભાષામાં પલાશ, જેનો અર્થ ગુજરાતી ભાષામાં ખાખરો થાય છે, તે ઉપરથી ઘણા ગામોના નામ છે. એક દુહો આજે યાદ આવે છે, ખડ પાણીને ખાખરા પાણાનો નહીં પાર, વગર દીવે વાડું કરે ભલો દેવકો પાંચાળ. મિત્રો, આ પાંચાળ ભૂમિ, પથ્થરોની ભૂમિ અને ખાખરાના વૃક્ષો આપ જોઈ શકો છો. આજુબાજુ જંગલમાં શ્રી શિવાલય આવેલું છે, સ્વયંભૂ શિવાલય ઝરિયા મહાદેવનું. એક વિશાળ ચટ્ટાન જે શિવલિંગ ઉપર અવિરત પાણીની ધારા કરી રહી છે. મિત્રો, ઝરિયા મહાદેવ તમે જ્યારે પહોંચો ત્યારે જ જમણી બાજુ એક ગૌશાળા આવેલી છે અને ખૂબ જ વિશાળ પ્રિમાઇસિસ છે. નદીનો કિનારો છે. મિત્રો, આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગૌશાળાનો ભાગ. સિંગલ પટરી રોડ છે. નાની નાની ટેકરીઓની વચ્ચે આવેલું સ્વયંભૂ શિવાલય, મહાભારત કાળનું ખૂબ જ પ્રાચીન શિવાલય શ્રી ઝરિયા મહાદેવ. મિત્રો, આ પાંચાળ ભૂમિ, દેવભૂમિ પાંચાળ, માંડવ વન અને લોકવાયકા મુજબ મહાભારત કાળનું, આ મહાભારત કાળના સમયનું, અહીંયા 5 પાંડવોએ પણ અહીંયા આવીને વનવાસ ભોગવેલો છે તેવી લોકવાયકા છે. મિત્રો, આપ જોઈ શકો છો કે એક ગુફા જેવો રસ્તો, એક ચટ્ટાનની તળેટીમાં શ્રી ઝરિયા મહાદેવ બિરાજમાન છે. એ ચટ્ટાન ગમે તેવી ઋતુ હોય, શિયાળો, ઉનાળો, ચોમાસુ, પણ અવિરત શીતળ પાણીની ધારા શિવલિંગ ઉપર કરે છે, શિવજી ઉપર કરે છે. એક લોકવાયકા પ્રમાણે જ્યારે સુરેન્દ્રનગરમાં એક દુકાળ પડ્યો હતો ત્યારે પણ આ જગ્યાએ પાણીની ધારા અવિરત વહી રહી હતી શિવલિંગ ઉપર. મિત્રો, આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર ખૂબ જ ઘટાદાર વૃક્ષોની વચ્ચે આવેલું આ ઝરિયા મહાદેવ મંદિર. મિત્રો, આપ અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક શિવાલયોની આ શ્રેણી ચાલી રહી છે, જેમાં ઝરિયા મહાદેવ મંદિરના પ્રાંગણમાં અમે આજે આવ્યા છીએ. શ્રી ઝરિયા મહાદેવ મંદિર આપ જોઈ શકો છો, એક ચટ્ટાનની નીચે શિવલિંગ સ્થાપિત છે, સ્વયંભૂ શિવલિંગ છે, જેના પર કુદરતી, આપ સ્ક્રીનમાં જોઈ શકો છો, પાતાળ ગંગા પાણીની ધારા કરી રહી છે, પણ અવિરત પાણીનો સ્ત્રોત આવતો જ રહે છે. આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો શ્રી ઝરિયા મહાદેવ.
આ જરિયા મહાદેવનું સ્થાનક ખૂબ જ પ્રાચીન છે, મહાભારત કાળનું છે. આ શિવાલય સ્વયંભૂ શિવાલય છે અને જે ચટ્ટાન આપ જોઈ રહ્યા છો તે શિવજી ઉપર, શિવાલય ઉપર, શિવલિંગ ઉપર સતત જળાભિષેક કરે છે. ગમે તેવી ઋતુ હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય પણ આ જળની ધારા અવિરત ચાલુ રહે છે. આપ જોઈ શકો છો શ્રી હનુમાનજી મહારાજ, કુબેર ભંડારી અને ગણપતિ દાદા. આ ચટ્ટાન એ જ ચટ્ટાન છે કે જે સતત અવિરત શીતળ અને ખૂબ જ સ્વચ્છ પાણીની ધારા શિવલિંગ ઉપર કરી રહી છે. મિત્રો, જ્યારે પણ તમે ચોટીલા આવો, અચૂક આ સ્થળની મુલાકાત લેજો. ચોટીલાથી થાન હાઈવે પર 14 કિલોમીટરના અંતરે શ્રી ઝરિયા મહાદેવ મંદિર આવેલું છે. મિત્રો, હવે આપણે મહાકાળી માતાની ગુફા તરફ જઈશું. ગુફાને એક ઘર તરીકે કન્વર્ટ કરી દીધું છે. આ ચટ્ટાન આપ જોઈ શકો છો જ્યાં શ્રદ્ધાનંદ સ્વામીજી મહારાજની ગાદી છે. લાલજી મહારાજ, આ ગુફામાં જવાનો રસ્તો છે. ત્યાં ખૂબ જ પ્રાચીન મહાકાળી માતાનું સ્થાનક આવેલું છે અને એક અખંડ ધૂણી આવેલી છે જ્યાં શ્રદ્ધાનંદ સ્વામીજી ત્યાં તપસ્યા કરતા હતા તેવી લોકવાયકા છે. મિત્રો, જોઈ શકો છો આપ આ ગુફાને. શ્રી મહાકાળી માતાનું સ્થાનક આપ આ જોઈ શકો છો. ગુફાની અંદરના ભાગમાં શ્રી મહાકાળી માતાનું ખૂબ જ પ્રાચીન સ્થાનક. આપ જ્યારે ગુફામાંથી બહાર નીકળો ત્યારે એ ગુફાની અને ઝરિયા મહાદેવની ઉપર એક વિશાળ ચટ્ટાન આવેલી છે. ત્યાં પણ ફરવા માટેનું એક સ્પોટ જેવું, પ્રાકૃતિક સૌંદર્ય વાતાવરણની વચ્ચે ફરવાલાયક સ્થળ જેવું વિકસાવવામાં આવેલું છે. મિત્રો, આપ જોઈ શકો છો ઝરિયા મહાદેવની ઉપરની સાઈડ આ એ જ રસ્તો છે કે જે ચટ્ટાનને કોતરીને બનાવવામાં આવેલો છે. પાંચાળ પ્રદેશ, પથ્થરોની ભૂમિ, ઝરિયા મહાદેવને સૌરાષ્ટ્રનું અમરનાથ પણ કહેવામાં આવે છે. હા મિત્રો, સૌરાષ્ટ્રનું અમરનાથ એટલે શ્રી ઝરિયા મહાદેવ મંદિર. જિલ્લો સુરેન્દ્રનગર, તાલુકા ચોટીલા. ટેકરીઓની વચ્ચે બિરાજમાન મહાદેવજી. જોઈ શકો છો કેમેરામાં પાતાળ ગંગા. શ્રી ધજાજીના દર્શન.
આ જ જગ્યાની બરાબર નીચે શિવાલય આવેલું છે. આપ જોઈ શકો છો કે પાણી ક્યાંથી આવે છે, જે આજ દિન સુધી રહસ્ય છે. મિત્રો, તો આપને આ વિડીયો કેવો લાગ્યો તે અચૂક કોમેન્ટમાં જણાવજો. વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, વંદે માતરમ.